આજની તારીખે બંગાળની ખાડીનો અરબ સાગર છે તે ખૂબ સક્રિય છે અને જેને કારણે આવતીકાલે 22 ઓક્ટોબરના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અત્યારે જે ખેડૂતોએ મગફળીને હાર્વેસ્ટિંગ કર્યું છે એના પાથરા પલળિયા એમને પણ નુકસાની છે અને જે ખેડૂતોએ હાર્વેસ્ટિંગ નથી કર્યું એ ઊભા પાકમાં પણ મગફળી ઉગવાનું ચાલુ થઈ ગયું છે. બીજી અનેક પ્રકારની નુકસાની ચોક્કસથી છે. અત્યારથી એક ચિંતાનું એક વિષય બની ગયું છે વાવાઝોડું. અત્યારે બંગાળની ખાડીનું જે પ્રકારે હવામાન છે દાના સાયક્લોનને સ્વરૂપ આપે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. દિવાળી કે નવા વર્ષે રામ રામ કરવા માટે છત્રી લઈને જવું પડશે, કદાચ લોકો માટે આશાસ્પદ છે, પરંતુ આ શબ્દો અત્યારે ખેડૂતોના કાળજા કંપાવી રહ્યા છે. 2019 માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. 2019 માં પણ અનેક પ્રકારના નુકસાનો છે ગુજરાત જોઈ ચૂક્યું છે. અત્યારે ઓક્ટોબરમાં પણ જયારે પાક તૈયાર થઈ ગયો છે અને હાર્વેસ્ટિંગ કરીને ખેતરોમાં પાથરા પડેલા છે, પાથરા પલટી રહ્યા છે, કપાસના પાક છે એ પણ ઢળી પડ્યા. આશા તો એવી છે કે હવે તો કોઈ સર્વે ની જરૂર નથી, સરકારે પણ દરેક ખેડૂત નુકસાનીનું વળતર આપવું જોઈએ. છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, આમ તો વરસાદની વિદાય વેળા છે, પરંતુ છેલ્લે છેલ્લે જે રીતે વરસાદ વરસી રહ્યો છે કદાચ આ વરસાદ છે તે હવે ખેડૂતો માટે વેરી બની ગયો છે. ત્યારે હવે ખેડૂતો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે જે ખેડૂતો મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા હોય તે હવે ખમૈયા કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હકીકત હજુ પણ કેટલા દિવસ વરસાદ વરસવાનો છે તે જાણવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે. સર, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી નમસ્કાર. સર, લાખો ખેડૂતો જે રીતે આપણે અગાઉ વાત થઈ હતી તેમ વાવણી કરવાથી લઈને આજ દિન સુધી તમારી એક એક વાત ઉપર વિશ્વાસ કરતા હોય છે, તમે જે રીતે હવામાનની આગાહી કરતા હો છો, પરંતુ હવે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો એ વાતને લઈને ચિંતામાં છે કે આ મેઘરાજા હવે ક્યારે ખમૈયા કરશે. સર, ચોક્કસથી ખેડૂતો એટલા માટે ચિંતામાં છે કે ઓલરેડી અત્યારે આમ તો છેલ્લા વરસાદને કારણે ઘણું બધું નુકસાન ગુજરાતના ખેડૂતોને થયું છે. આમ તો જે 2024 નું ચોમાસું છે તે ચોમાસું એકંદરે વરસાદના ઇંચની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ વરસાદો પડ્યા છે, પણ ખેતી પાકની આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઝીરો થઈને સરવાળો આવ્યો છે. એનું કારણ છે કે આમ તો કોઈ ખેડૂત બાકાત નથી. શરૂઆતની અંદર જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ થઈ, એ પછી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અતિવૃષ્ટિ થઈ, એ પછી સપ્ટેમ્બરમાં પણ છેલ્લા અઠવાડિયામાં ખૂબ વરસાદો પડ્યા, અને હવે અત્યારે ઓક્ટોબરમાં પણ જયારે પાક તૈયાર થઈ ગયો છે અને હાર્વેસ્ટિંગ કરીને ખેતરોમાં પાથરા પડેલા છે, પાથરા પલટી રહ્યા છે, કપાસના પાક છે એ પણ ઢળી પડ્યા છે, કપાસના પાકમાં ફ્લાવરિંગ કરી ગયું છે, અનેક પ્રકારની નુકસાની છે. આમ જોવા જઈએ તો 2024 નું ચોમાસું છે તે ખૂબ લાંબુ ચાલ્યું. આમ તો ચોમાસાની શરૂઆત થઈ એ પહેલાથી જ અમારું એક અનુમાન હતું કે 2024 નું ચોમાસું છે તે ખૂબ લાંબુ ચાલશે. મુજબનું આ એક લાંબુ ચોમાસું છે. એમાં ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે અલ્નિનોનો પ્રભાવ હતો. અલ્નિનોના પ્રભાવને કારણે ચોમાસાની વિદાય પણ વહેલી થઈ હતી. આ વર્ષે અલ્નિનોની કોઈ ઇફેક્ટ નથી, એક ન્યુટ્રલ લાનીના ગણી શકાય, એટલે જેને કારણે ચોમાસું લાંબુ પણ ચાલ્યું છે. અત્યારે આજની તારીખે બંગાળની ખાડીનો અરબ સાગર છે તે ખૂબ સક્રિય છે અને જેને કારણે આપણે વરસાદોની અસર થઈ રહી છે. અત્યારે જે છેલ્લા આમ તો 13 ઓક્ટોબરથી આ વરસાદની શરૂઆત થઈ અને આજે 21 ઓક્ટોબર સુધી પણ વરસાદો કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે. એમાં એક જે અરબ સાગરની અંદર વરસાદની સિસ્ટમ બની હતી જેની અસ્થિરતાએ ગુજરાતને ગમરોડ્યું છે. જે અરબ સાગરની અંદર સિસ્ટમ બની હતી, સૌ પ્રથમ તો એના મૂળ સ્વરૂપે સાયક્લોનિક સર્ક્યુલેશન, ત્યારબાદ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી સિસ્ટમો જતી હોય છે, પણ આ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનથી માત્ર એક સ્ટેપ દૂર રહી હતી, ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી હતી. અને આ ડિપ્રેશન છે એ જે આપણી ગુજરાતની ખૂબ નજીકથી પસાર થયું છે, એનો ઘેરાવો ખૂબ મોટો હતો, જેને કારણે આપણા ગુજરાત ઉપર એક શિયર ઝોન બન્યો હતો અને આ શિયર ઝોનને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા છે. આજની તારીખે જોવા જઈએ તો આમ તો ગઈકાલથી આ જે ડિપ્રેશન હતું એ નબળું પડવાનું ચાલુ થયું હતું. ગઈકાલે ડિપ્રેશન છે એ નબળું પડી અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. અને આજે વહેલી સવારે જે કઈ અમારું પ્રિડિક્શન છે એ મુજબ વહેલી સવારે વેલમાર્ક લો પ્રેશર પર નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે અને અત્યારે એ લો પ્રેશર છે હજુ પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, એટલે યમન અને ઓમાનથી ખૂબ નજીક પહોંચી ગયું છે અને ગુજરાતથી ઘણું દૂર નીકળી ગયું છે. છતાં પણ જેની પાછળની લેયરો હોય એ ક્યાંય ને ક્યાંય આપણે અસર કરી રહી છે. બંગાળની ખાડીમાંથી ખૂબ ભેજ પણ મળી રહ્યું છે. અત્યારે પણ 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે બહોળી સંખ્યામાં ભેજ છે, જેને કારણે વરસાદો હજી પણ વરસી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગઈ પરમ દિવસે 19 ઓક્ટોબર અને ગઈકાલે 20 ઓક્ટોબર એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર અતિ ભારે વરસાદ પડ્યા, જેમાં આજની તારીખે થોડો ઘટાડો નોંધાયો. આમ તો ગઈકાલે જ અમે જણાવ્યું હતું કે 21 તારીખથી વરસાદની તીવ્રતામાં અને વિસ્તારોમાં ઘટાડો થશે,
એ મુજબ ઘટાડો ચોક્કસથી થયો છે છતાં પણ અનેક વિસ્તારોની અંદર આજે પણ વરસાદો નોંધાયા અને આજે આ સાંજ સુધી વરસાદો ચાલવાના છે એવી જ રીતે આવતીકાલે 22 ઓક્ટોબરના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે કહી શકાય કે વરસાદી સિસ્ટમ હતી અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં ખૂબ આગળ નીકળી ગઈ છે પણ 850 એચપી અને 700 એચપી લેવલે જે ભેજ છે એ ભેજને કારણે હવે આપણે આજ અને આવતીકાલે 21 ઓક્ટોબર અને 22 ઓક્ટોબર 2024 એમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે 23 તારીખથી સંપૂર્ણ વાતાવરણ ગુજરાતનું ખુલ્લું થાય તેવી પણ અમે સંભાવનાઓ જોઈ રહ્યા છે ખાસ કરીને આ એક મોટી અસ્થિરતા આપણી ઉપરથી પસાર થઈ છે એટલે 23 તારીખથી મોટાભાગના વિસ્તારો ખુલ્લા થઈ જશે પણ અમુક જગ્યાએ કદાચ થોડો ઘણો પણ છૂટા છવાયો ભેજ છૂટી ગયેલો હોય એને કારણે એકલ દોકલ સેન્ટરમાં કોઈ જગ્યાએ ઝાપટું પડીએ એ અપવાદરૂપ રહેશે બાકી 23 તારીખથી વાતાવરણ ખુલ્લું થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે હવે આમ જોવા જઈએ તો એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ બધા ખેડૂતોને ખબર હતી કે વરસાદ આવવાનો છે એક્સપર્ટ બતાવી રહ્યા હતા છતાં પણ ખેડૂતો પાસે મોટા ભાગે અત્યારે આ સમયની અંદર બીજો વિકલ્પ હોતો નથી કેમ કે મગફળી હોય સોયાબીનના જે પાકો છે એ પાકોને ખેતરમાં ઉભા રાખે તો પણ એ ખરાબ થયા હતા અને એને જો હાર્વેસ્ટિંગ કરી અને કાઢે તો પણ ખરાબ થયા હતા એટલે અત્યારે જે ખેડૂતોએ મગફળીને હાર્વેસ્ટિંગ કર્યું છે અને પાથરા પલળ્યા એમને પણ નુકસાની છે અને જે ખેડૂતોએ હાર્વેસ્ટિંગ નથી કર્યું એ ઊભા પાકમાં પણ મગફળી ઉગવાનું ચાલુ થઈ ગયું છે બીજી અનેક પ્રકારની નુકસાની ચોક્કસથી છે હવે આ સ્થિતિ તો પસાર થઈ ગઈ છે આમાંથી તો આપણે 23 તારીખે મુક્ત થઈ જશું છતાં પણ અત્યારથી એક ચિંતાનું એક વિષય બની ગયું છે વાવાઝોડું કેમ કે અત્યારે અરબ સાગરમાં હાલમાં 2-5 દિવસમાં કોઈ વાવાઝોડું બને એવી શક્યતાઓ નથી પણ બંગાળની ખાડી અત્યારે જે રીતે સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની અને સાયક્લોનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે જો માનો કે બંગાળની ખાડીની અંદર એ સાયક્લોન બની જાય તો એ સાયક્લોનનું નામ હશે દાના અને આ દાના નામ છે એ પણ કતાર દેશ તરફથી આપવામાં આવશે કેમ કે ગયા વખતે આપણે જોયું હતું કે પાકિસ્તાન તરફથી અસના નામ આપવામાં આવ્યું હતું જે 30 ઓગસ્ટ 2024 ના રોજ કચ્છથી પશ્ચિમ દિશામાં એ સાયક્લોન ક્રિએટ થયું હતું પણ હવે પછીનું જે સાયક્લોન હશે એને કતાર તરફથી નામ આપવામાં આવશે એ સાયક્લોનનું નામ હશે દાના અને આ દાના સાયક્લોન છે એ હવે ટૂંક સમયની અંદર બંગાળની ખાડીમાં ઉત્પન્ન થાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ અત્યારે બંગાળની ખાડીનું જે પ્રકારે હવામાન છે દાના સાયક્લોનને સ્વરૂપ આપે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે એટલે આવનારા સમયમાં જો એ દાના સાયક્લોન બનશે તો અત્યારે જે પ્રકારે અલગ અલગ માધ્યમોથી અલગ અલગ મોડલોથી અલગ અલગ સેટેલાઇટોથી જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ પ્રિડિક્શન મુજબ ગુજરાતને એનાથી સાયક્લોનથી ડાયરેક્ટ કોઈ ખતરો હોતો નથી કેમ કે ગુજરાતને ત્યારે ખતરો હોય છે કે કોઈ પણ સાયક્લોન છે અરબ સાગરમાં બને અને અરબ સાગરમાં બને તો ઘણી વખત ડાયરેક્ટ ગુજરાત ઉપર લેન્ડફોલ કરતું હોય અને એને કારણે ગુજરાતને ઘણી બધી નુકસાની થતી હોય છે પણ જે બંગાળની ખાડીના સાયક્લોનો છે એ આપણા પૂર્વના રાજ્યોને અસર કરતા હોય છે અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ જે સાયક્લોન છે એ લગભગ ઓરિસ્સા અને અથવા તેની આસપાસના કોઈ પણ વિસ્તારમાં એ લેન્ડફોલ થઈ શકે છે લેન્ડફોલ થયા પછી જે મોટા ભાગના જે મોડેલો છે એ અલગ અલગ એના ટ્રેક બતાવી રહ્યું છે અત્યારે જે વધારે શક્યતા દેખાઈ રહી છે એ ત્યાંથી દક્ષિણ પશ્ચિમ તરફ ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે જે દક્ષિણ મધ્યપ્રદેશના ભાગો થઈ અને અરબ સાગર સુધી એ સાયક્લોન આવે એટલે સાયક્લોન છે જ્યારે પણ લેન્ડફોલ કરે ત્યારથી એ ધીમે ધીમે વિખાવાનું ચાલુ થઈ જતું હોય છે એટલે જનરલી જોવા જઈએ તો જે અરબ સાગર સુધી સાયક્લોનના સ્વરૂપમાં પહોંચે તેવી શક્યતાઓ હાલ નથી પણ એક પ્રકારે જે રીતે એક કેટેગરીમાંથી જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય તેમ એની જે સાયક્લોનની કેટેગરી સુધી પહોંચે પણ સાયક્લોન લેન્ડફોલ કરશે પછી થોડા સમયની અંદર એ નબળું પડતું હોય છે નબળું પડાય એટલે ફરીથી ડીપ ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બનીને પાછું ડિપ્રેશન થાય વેલમાર્ક લો પ્રેશર થાય અને લો પ્રેશર થાય હવે એ લો પ્રેશરની કેટેગરી સુધી કદાચ અરબ સાગર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે જો એ કદાચ થોડુંક પણ ઉત્તર તરફથી ગતિ કરીને આગળ જશે પશ્ચિમમાં દક્ષિણ પશ્ચિમમાં જવાનું છે છતાં પણ થોડોક પણ ટ્રેક એનો જો ઉત્તર ઉપર થયો તો ગુજરાતની અંદર દિવાળી સમયે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણને કોઈ જગ્યાએ છૂટા છવાયા વરસાદો નોંધાય એવી શક્યતાઓ દેખાઈ રહી જો કે આ બહુ લાંબા ગાળાનું અનુમાન છે કેમ કે વાવાઝોડું છે એમાં ટ્રેકમાં ઘણી વખત બદલાવો આવતા હોય છે અરબ સાગરમાં પણ જે વાવાઝોડા બને છે ઘણી વખત આપણે અનુમાન હોય કે લેન્ડફોલ ગુજરાત ઉપર થઈ રહ્યું છે પણ અચાનક ગમે ત્યારે એના ટ્રેક ચેન્જ થઈ જતા હોય છે અને સાયક્લોનના ટ્રેક ચેન્જ થવાની શક્યતાઓ વધારે હોય જ્યારે વરસાદી સિસ્ટમના ટ્રેક ખૂબ ઓછા ચેન્જ થતા હોય છે પણ સાયક્લોનના ટ્રેક ચેન્જ થતા હોય છે એટલે આપણે આશા રાખીએ કે હવે દિવાળી ઉપર ગુજરાતની એની કોઈ અસર ન થાય
પણ જો એનો ટ્રેક જે છે એમાં થોડુંક પણ ઉત્તર તરફ આવશે અત્યારે તો ગુજરાતને બહુ ખતરો નથી પણ થોડુંક પણ ઉત્તર તરફથી નીકળશે ને તો ભરતભાઈ આપણે લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણને છૂટા છવાયા વરસાદ પડે આ ટાઈપની અસર છે એ દાણા વાવાઝોડું કરી શકે બાકી દાણા વાવાઝોડાથી ગુજરાતને ડાયરેક્ટ કોઈ ખતરો નથી પણ અત્યારે જે પ્રકારે અમે જોઈ રહ્યા છીએ જેમ બંગાળની ખાડીમાં દાણા નામનું એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ તમને પૂરી દેખાઈ રહી છે સબ ખેડૂતો હવે એ દિવસની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ સંપૂર્ણ શિયાળું વળી જાય અને સંપૂર્ણ એવું કહી શકાય કે વાદળછાયું વાતાવરણ પણ દૂર થઈ જાય વરસાદી વાતાવરણ પણ દૂર થઈ જાય આ દિવસ એટલે હજુ આ દિવસ જોવા માટે હજુ ખેડૂતોને કેટલી રાહ જોવી પડશે કે સંપૂર્ણ શિયાળું જોવા મળશે અને સંપૂર્ણ વાતાવરણ જે રીતે વાદળછાયું છે એ પણ દૂર થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો ભરતભાઈ અત્યારે હવે આપણે ઉત્તર પૂર્વના પવનો છે એ ખાસ જરૂરી હોય છે સૂકા પવનો આવે છે ઉત્તર પૂર્વ દિશાના જેને ઈશાન ખૂણો કહે છે ને જેને ખેડૂતની દેશી ભાષામાં ભૂર પવન કહેવામાં આવે છે આ પવનો જો કમ્પ્લેટ સેટ થઈ જાય એ પછીથી આપણે શક્યતાઓ ઘટી જતી હોય છે કે જેમાં પછી વરસાદ પડે કે વાતાવરણમાં પલટો આવે શક્યતા ખૂબ ઘટી જતી હોય છે એટલે અત્યારે જોવા જઈએ તો દિવાળી સુધી તો કોઈ આ પ્રકારના પવનો સેટ થાય તેવી શક્યતાઓ નથી આ એક ચોક્કસથી છે કે થોડા દિવસ પહેલા આજથી એકાદ અઠવાડિયા પહેલા ઉત્તર પૂર્વના પવનો છે એ સેટ થયા હતા 8-10 તારીખની આસપાસ પણ એ પછીથી જયારે પણ આ અરબ સાગરની અંદર એક અસ્થિરતા બની એટલે ફરીથી પાછા પવનો ચેન્જ થયા એટલે પવનો છે અત્યારે બદલાતા રહી છે આજની તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમના પવનો છે ઘણી જગ્યાએ ઉત્તર પૂર્વના પવનો છે અને પવનની ગતિ ખૂબ ધીમી છે આ એક ચોક્કસથી છે કે અત્યારે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય એટલે જે વિસ્તારોમાં વરસાદો પડતા હશે ત્યાં પવનની સ્પીડ થોડીક વધારે હશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર પવનની સ્પીડમાં ખૂબ ઘટાડો આવેલો છે એટલે ઓછી પવનની સ્પીડ છે જે પણ અસ્થિરતાને નોતરતી હોય છે એટલે આ પવનની જે દિશાઓ છે એ અત્યારે અસ્થિરતા વાળી છે એ અસ્થિરતા છે હજી 24 અથવા તો 25 ઓક્ટોબર સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે 24-25 તારીખથી પવનની દિશા છે એ ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમ દિશાના પવનો થશે અને પવનની સ્પીડ અત્યારે નોર્મલ જે 12-14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યા છે એ પવનની સ્પીડમાં વધારો થશે અને લગભગ 20-25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થશે તેવી શક્યતાઓ છે એટલે 20-25 ઓક્ટોબરથી પવનની દિશા અને પવનની સ્પીડમાં બદલાવ આવવાનો છે એટલે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાશે અને આ પવનો લગભગ મારું એવું અનુમાન છે કે 1 અથવા તો 2 નવેમ્બર સુધી આ ટાઈપના પવનો રહે તેવી શક્યતાઓ છે સંપૂર્ણ પવનો છે એ લગભગ 2 અથવા તો 1-2 તારીખ આસપાસથી ઉત્તર પૂર્વના પવનો ફરીથી પાછા સેટ થશે ત્યારબાદથી પછી આપણે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થવા લાગશે એમાં પછી આપણે ગુજરાતનું વાતાવરણ પણ ઠંડુ થશે જે ગુજરાતથી નજીકના જે દરિયાઈ પટ્ટાઓ છે એ વાતાવરણ પણ ઠંડુ થશે અને બંગાળની ખાડીમાં પણ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ હોય ઓરિસ્સાના દરિયાકાંઠાના ભાગો છે એ વાતાવરણ પણ ઠંડુ થશે એટલે પછી આપણે જે મધ્ય ભારતના ભાગો છે એમાંથી વરસાદની શક્યતાઓ ઘટી જશે એટલે આપણે કહી શકાય કે દિવાળી પછીથી આપણે બહુ શક્યતાઓ નથી અને દિવાળી પછીથી 5 નવેમ્બરથી રાજ્યની અંદર ધીમે ધીમે ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ જશે આવું અમારું બેઝિક અનુમાન છે સર મોટાભાગના વિસ્તારો છે ત્યાં અત્યારે જે મગફળીનો પાક સાથે ચાલી રહ્યો છે મોટાભાગના વિસ્તારો છે ત્યાં ખેડૂતોએ મગફળી કાઢી નાખી છે ને એટલા કારણે જ કદાચ જે પાથરા છે પલળી રહ્યા છે નુકસાન થઈ રહ્યું છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે ત્યાં કાઢવાની બાકી છે તો એ ખેડૂતોને શું કહેશો હજુ કેટલા દિવસ એમને ખમી જવું જોઈએ કે ભાઈ એનો પાક ના બગડે હવે આમ જોવા જઈએ તો ભરતભાઈ અત્યારે તો કદાચ બગડતો હશે તો એ કાઢવું પડશે જો નહીં કાઢવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને ઉભો પાક છે એમાં પણ નુકસાની થશે મગફળીનો બિયાણ છે જમીનમાં ઉગી જાય અને મગફળી ખરાબ થઈ જતી હોય છે આજ અને આવતીકાલે 2 દિવસ જે આ વરસાદની અલગ અલગ વિસ્તારોમાં શક્યતાઓ છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે શક્યતાઓ છે એટલે આ ખેડૂતે આવતીકાલે સાંજ સુધી 22 ઓક્ટોબર 2024ના સાંજ સુધી રાહ જોવી જોઈએ 23 ઓક્ટોબર 2024 થી પછી કદાચ એને હાર્વેસ્ટિંગ કરવું હોય તો કરી શકે છે અને હવે તો કદાચ થોડુંક રિસ્ક પણ લેવું પડશે અને આ વર્ષે રિસ્ક થોડુંક વધારે છે આ વર્ષે 2018 અને 2019 જેવી સ્થિતિ છે 2019માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી 2019માં પણ અનેક પ્રકારના નુકસાનો છે ગુજરાત જોઈ ચૂક્યું છે અને એનાથી પણ વધારે નુકસાન આપણે આ વર્ષે જોયા છે એટલે 2019 ટાઈપનો આ વર્ષ છે એટલે હવે આપણે થોડુંક રિસ્ક લઈને પણ હાર્વેસ્ટિંગ કરી લેવું જોઈએ હા એક ચોક્કસથી છે મેં આપને કીધું એમ આજે 21 તારીખ ને આવતીકાલે 22 તારીખ એમ 2 દિવસ રાહ જોવી જોઈએ 2 દિવસની રાહ પછી હવે ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કરી લેવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે જોકે અંતે તો પછી દરેક ખેડૂતે પોતપોતાની રીતે ડિસિઝન લેવાનું હોય એનું મેઇન કારણ છે ભરતભાઈ કે ખેડૂતોએ 4 મહિના સુધી પરસેવો પાડ્યો છે આજે હાર્વેસ્ટિંગ કરવાનો જે ડિસિઝન છે એનો અધિકાર પણ એમને જ હોવો જોઈએ એટલે 4 મહિનાની મહેનત છે એ કુદરતને સંપૂર્ણપણે ફળે આપે જોકે અત્યારે તો ઘણું બધું નુકસાન છે
આશા તો એવી છે કે હવે તો કોઈ સર્વેની જરૂર નથી. સરકારે પણ જે ખેડૂતો માટે યોજનાઓ બનેલી હોય, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે અથવા તો જે એસડીઆરએફ ના ફંડમાંથી આપવું હોય, જેમાંથી આપવું હોય, એમાં દરેક ખેડૂતને આ નુકસાનીનું વળતર આપવું જોઈએ. અથવા તો જે પાક ધિરાણ લીધેલા છે એ તમામ પાક ધિરાણ છે ખેડૂતોના માફ કરી દેવા જોઈએ, જેથી કરીને ખેડૂત આ નુકસાનીમાંથી બચી જાય. ખેડૂત દેવામાં ડૂબેલો છે અને વધારે ખેડૂત માથે કર્જ ન થાય એટલા માટે સરકાર હવે તાત્કાલિક આ નિર્ણય લેવાની પણ ખૂબ જરૂર છે. બિલકુલ, આપણે પણ આશા રાખીએ કે ભાઈ આ રીતે સરકાર પણ જુએ અને જે રીતે ખેડૂતોને થોડી ઘણી જે કઈ ભરપાઈ થાય તો કદાચ ખેડૂતોને થોડી રાહત થશે. સર, બીજી તરફ સોશિયલ મીડિયામાં જે રીતે મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ દિવાળી કે નવા વર્ષે રામ રામ કરવા માટે છત્રી લઈને જવું પડશે, કદાચ લોકો માટે આશાસ્પદ છે, પરંતુ આ શબ્દો અત્યારે ખેડૂતોના કાળજા કંપાવી રહ્યા છે. હકીકત દિવાળીએ પણ આવું જોવા મળશે. ચોક્કસ એટલું કહી શકાય કે આમ તો 99% ચાન્સ એવા નથી કે આપણે છત્રી લઈને રામ રામ કરવા નીકળવું પડે. મેં આપને કીધું દાના વાવો જરૂર છે, એ થોડુંક ઉત્તર તરફ ખસે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા સામાન્ય વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બાકી દિવાળી ઉપર કોઈ એવો બધો મોટો ખતરો નથી કે દિવાળી ઉપર કોઈ અત્યારે જે વરસાદો પડી રહ્યા છે આવા વરસાદો દિવાળી ઉપર થાય તેવી કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. જો કે આ વરસાદી સિસ્ટમો છે ગમે ત્યારે જે ક્રિએટ થતી હોય, એમાં પણ ખાસ કરીને અત્યારે જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હોય છે આ ટાઈમે ભેજનું પ્રમાણ હોય અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમો ઘણી જગ્યાએ બંધાઈ જતી હોય છે, એટલે આવી કોઈ અચાનક પરિસ્થિતિનું નિર્માણ થશે તો અમારા તરફથી ચોક્કસથી માહિતી આપવામાં આવશે. પણ અત્યારે 99% એવું માનીને ચાલવાનું છે કે 99% દિવાળી ઉપર ખતરો નથી. સર, જે રીતે તમે ખેડૂતોને માર્ગદર્શન તો આપો છો, સાથે સાથે ખેડૂતોનો અવાજ પણ બનો છો, ટૂંક સમયમાં કેશોદ નજીક જે મહાસંમેલન જેવું ખેડૂતોને મળવા જઈ રહ્યું છે, શું એની રૂપરેખા છે અને ખેડૂતોને અંગે શું કહેશો? આમ તો જે કેશોદનું બામણાસા ઘેડ ગામ છે ત્યાં એક મહાસભાનું આયોજન છે. આ આયોજન છે એમાં દરેક ખેડૂત સંગઠનો, ખેડૂત આગેવાનો, દરેક ખેડૂત મિત્રો છે એ પધારવાના છે. હું પોતે વ્યક્તિગત પણ ખેડૂતો માટે ઘણું બધું જે નુકસાન હોય અથવા તો બીજી ત્રીજી બાબતમાં સરકાર સામે કે સિસ્ટમ સામે મારી એક રજૂઆત થતી હોય છે એમાં અમે લડતા હોય છે, એના ભાગરૂપે હું પણ વ્યક્તિગત જવાનું છે. આમ તો ત્યાં નેશનલ લેવલના પણ ઘણા બધા વ્યક્તિઓ આવવાના છે, જેમાં બજરંગભાઈ કરીને એક છે એ પણ આવવાના છે જે પોતે એક ખેલાડી છે, એ સાથે જે યોગેન્દ્ર યાદવ છે જે પણ એક મોટું કિસાન સંગઠન ચલાવી રહ્યા છે એ હશે, પાલભાઈ આંબલિયા હોય અથવા તો ઈશુદાનભાઈ ગઢવી સહિતના લોકો છે ત્યાં આવવાના છે, પ્રવીણ રામ હોય, દરેક વ્યક્તિઓ આગેવાનો છે એ ત્યાં આવવાના છે. અને ત્યાં એક મહાસંમેલનનું આયોજન છે જેનું નામ આપવામાં આવ્યું છે મહાપંચાયત. આ મહાપંચાયતની અંદર પ્લાન એવો છે કે જે ખેડૂતોને ચોમાસા દરમિયાન ઘેર પંથકના ખેડૂતોને જે જમીનો ધોવાણ થયું છે ને એ જમીનોનું નુકસાન છે એના વળતરની વાત છે, એ સાથે જે કેમિકલ વાળું પાણી ઘેરના ગામડાઓમાં આવે છે એને કારણે પણ નુકસાન થાય છે એ પણ અટકવું જોઈએ એટલે એક મુદ્દો એ છે. એની સાથોસાથ અત્યારે જે ખેતી પાકોની અંદર સાર્વત્રિક રીતે ખેડૂતોને નુકસાન થયું છે એ ચોમાસું પાકના નુકસાનીના જે વળતરની વાત છે એક એ મુદ્દો છે. એની સાથોસાથ ઇકો સેન્સિટિવ ઝોન નામનો જે અત્યારે ગુજરાતની અંદર સળગતો પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નો સાથે તમામ જે મહાપંચાયત મળવાની છે અને આ મહાપંચાયત છે એના દ્વારા સરકારશ્રીને આવેદન પણ આપવામાં આવશે. આવેદન આપ્યા પછી પણ જો આનું કોઈ નિરાકરણ ન આવે, સરકાર તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આ મહાપંચાયત દ્વારા આવનારા દિવસમાં કોઈ મોટા કાર્યક્રમ પણ આપવામાં આવશે. સર, અંદાજિત કેટલા ખેડૂતો ઉમટે એવી શક્યતા હાલ જોવા મળી રહી છે? અત્યારે અમારું તો એવું અનુમાન છે કે કદાચ 15,000 થી 20,000 ખેડૂતો આસપાસ ત્યાં આવી શકે જે પ્રકારે અલગ અલગ માધ્યમોથી સમાચાર મળી રહ્યા છે. એટલે આ તો બહુ ઓછો આંકડો હું તમને 15,000 થી 20,000 નો કહું છું, પણ કદાચ એનાથી પણ સંખ્યામાં વધારો થાય તેવી પૂરી સંભાવનાઓ છે. કેમ કે ખેડૂતોની અંદર અત્યારે ખૂબ આક્રોશ છે, ખેડૂતો વાસ્તવમાં જાણી રહ્યા છે અત્યારે દરેક જગ્યાએ નુકસાની છે, છતાં પણ અત્યારે સરકાર તરફથી કૃષિ મંત્રી તરફથી કોઈ નિર્ણય આપવામાં નથી આવતો, કોઈ સહાયની કે વળતરની જાહેરાત કરવામાં નથી આવતી, ત્યારે ચોક્કસથી બધા ખેડૂતો છે એકત્રિત થવા માટે કટિબદ્ધ છે. અને કદાચ મારું જે અનુમાન છે 15,000 થી 20,000 ખેડૂતનું એ આંકડાને પણ કદાચ પાર કરી શકે છે અને એનાથી પણ મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો ઉમટે એવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા હતા. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર હતા, જે રીતે તેમણે વાત કરી છે ખેડૂતોની સાથે, તે પણ આ જે વરસાદ વરસ્યો છે તેને લઈને ચિંતિત છે, સાથે જે રીતે કેશોદ નજીક જે મહાપંચાયત ભરાવા જઈ રહી છે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે, આ મહાપંચાયતમાં 20,000 થી વધુ ખેડૂતો ઉમટે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.